નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોની આવક ડબલ થઈ કે નહીં, રિપોર્ટમાં દાવો. 4 રાજ્યોમાં તો આવક ઘટી ગઈ છે, સંપૂર્ણ માહિતી મેળવીશું. અત્યારે સરકાર વીજળી આપવામાં પણ ખેડૂતોને કાબેલ નથી. માત્ર 8 કલાકની જગ્યાએ 3 કલાકથી લઈ અને 6 કલાક સુધીની વીજળી આપવામાં આવે છે. ખેડૂતોને દેવું વધી ગયું છે, દેવું પણ માફ કરવામાં નથી આવતું, અને ખાતર પણ અત્યારે પૂરતા માત્રામાં ખેડૂતોને નથી મળતું. ત્યારે ખેડૂતોની આવક કઈ રીતે ડબલ થશે? બીજી બાજુ પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી તમામના ભાવ પણ વધી રહ્યા છે, ખાતરના ભાવ પણ વધી રહ્યા છે. હવે વાત કરીશું 2022માં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે તેવી વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ સરકારે માર્ચ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. સમય મર્યાદા પૂરી થવામાં છે, પરંતુ ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક હજુ ઘણો પાછળ છે. કૃષિ અંગેની સંસદીય સમિતિએ ગુરુવારે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ કમિટીના રિપોર્ટ મુજબ સરકાર હજુ પણ તેના લક્ષ્યથી દૂર છે. સમિતિએ ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની પણ પ્રશંસા કરી છે. 2015-16 અને 18-19 માટે સર્વે ટાંકીએ સમિતિએ કહ્યું કે 2015-16માં ખેડૂતોના સરેરાશ માસિક આવક 8,059 રૂપિયા હતી. 2018-19માં 10,218 થઈ, એટલે કે 4 વર્ષમાં માત્ર 2,159 રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધુ કમાણી મેઘાલયના ખેડૂતોની છે. અહીંના ખેડૂતોની આવક દર મહિને 29,348 રૂપિયાની છે. પંજાબ બીજા નંબર ઉપર છે, જ્યાં ખેડૂત એક મહિનામાં 26,701 રૂપિયા કમાય છે. તે જ રીતે 22,841 રૂપિયાની કમાણી સાથે ત્રીજા નંબર ઉપર હરિયાણા રાજ્ય આવે છે. 4 રાજ્યની આવકમાં ઘટાડો, ખેડૂતોની આવક ઘટી છે તેવા રાજ્યો ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા અને નાગાલેન્ડનો થાય છે સમાવેશ. જેમાં ઝારખંડના ખેડૂતોની દર મહિને આવક 2,173 રૂપિયા છે, એટલે કે ઘટાડો થયો છે 1551 રૂપિયાનો. મધ્યપ્રદેશમાં 1400 રૂપિયાનો ઘટાડો, જ્યારે ઓડિશામાં 162 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યોમાં ખેડૂતોની ઘટતી આવકના કારણો શોધવા માટે સરકારે વિશેષ ટીમની રચના કરવી જોઈએ, યોગ્ય પગલાં લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ખેડૂતોની આવક વધી છે તો ખર્ચ પણ વધી રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે કહ્યું હતું કે દર મહિને 10,218 રૂપિયા કમાવશો તો તમે 4,226 રૂપિયા ખર્ચો છો. ખેડૂત દર મહિને વાવણી અને ઉત્પાદન પાછળ 2,959 રૂપિયાનો અને પશુપાલન પાછળ 1,267 રૂપિયા ખર્ચે છે, એટલે કે ખેડૂતોના હાથમાં 6,000 રૂપિયા પણ બચતા નથી. આટલી ઓછી કમાણીના કારણે ખેડૂતોને લોન લેવાની ફરજ પડે છે. ગયા વર્ષે જુલાઈમાં નાણાં મંત્રાલયે કહ્યું કે 31 માર્ચ 2021 સુધી ખેડૂતો ઉપર 16.80 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન બાકી છે. ત્યારે નાણાં મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે હાલમાં ખેડૂતોની લોન માફ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. લ્યો, ખેડૂતોની આવક બમણી કઈ રીતે થશે? આમાં ખેડૂતોની લોન પણ માફ નથી કરવામાં આવતી. આશા રાખીએ કે આગામી સમયમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. સમગ્ર ગુજરાતથી લઈ સમગ્ર ભારતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા મહત્વના સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.